મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે દિયોદર ધારાસભ્ય સીવાભાઈ ભુરિયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી કોરોના કાળમાં મહામારી વચ્ચે ડિગ્રી વગરના ગ્રામીણ ડોક્ટરોએ સેવાઓ પૂરી પાડી છે તેમની સાથે પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા ખોટા કેસ ના કરવાને લઈ દિયોદર ધારાસભ્ય મેદાને ઉતર્યા છે દિયોદર ધારાસભ્ય સીવાભાઈએ સરકારને પત્ર દ્વારા રજૂઆત કરી છે ત્યારે દિયોદર ધારા સરકાર દ્વારા ડિગ્રી વગરના ડોક્ટર સામે હાલ કાર્યવાહી ના કરવા માંગ અત્યારના છેલ્લા 20 વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને લઈને આ વર્ષે છેલ્લા નિશ્ચિત દાડા સુધી તો લોકોને કોરોના એવો બધો હાહાકાર વર્તાઈ ગયો છે કે લોકોને બેડ કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા મળતી જ નથી. સરકારી હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો તમામ જગ્યાએ એટલી બધી ભીડ ગમે જીતી કે લોકોને દાખલ ક્યાં થવાનું, લોકોને એવું થયું તમારું શું થશે. એવા મહામારીમાં તારે ઉઘાડવા જેવા ડોક્ટરો જે ડોક્ટરો છે એ ડોક્ટરો ગામડાઓમાં ઉંડલના ગામડાઓમાં જે એની લોકો સેવા આપી છે, હું તો એમ માનું છું કે જેના કંઈ પૈસા હતા કે નહોતા પણ એ લોકોએ ઘણા લોકોને એવી સેવા આપી છે કે એમને જીવનને જીવના દુઃખમે કે જયારે આ મહામારીમાં હગો બાપ હગા બાપને છોકરો અડવા તૈયાર હતો ને છોકરાને બાપ અડવા તૈયાર નહીં, તમ છતાં આવી મહામારીમાં આ ડોક્ટરો જીવના દુઃખમે સેવા કરી અને જેનો જીવ બચાવ્યો હતો. હું એમ માનું છું કે 50% થી વધારે લોકો આવા ડોક્ટરો જોડે દવા કરાવી અને એમનો જીવ બચાવ્યો. આ ડોક્ટરો આધુનિક આ સેવા નહોતા હાલતા, કોરોના પહેલી પણ આ બધા આવી સેવાઓ આપતા હતા. તો કોરોનામાં ડોક્ટરો જયારે સેવા આપી ત્યારે સરકાર ભાઈ આટલી બધી જાગી છે. સરકારને પહેલું જાગવાની જરૂરત નહીં, સરકારને ખબર નથી હું હતો નહીં. સરકારી તંત્રે તો કદાચ તમામે તમામ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અને સ્ટાફની પૂરેપૂરી વ્યવસ્થા કરેલો હોત તો આજની તારીખમાં એક પણ વ્યક્તિને ત્યાં લીધે દવાખાનામાં દાખલ થવાની જરૂર પડત નહીં. કારણ કે દરેક તાલુકામાં 10-12 સીએચસી પીએચસીથી પણ ઘણી જગ્યાએ મેં જોયો છે કે અંશુકનાલના ડોક્ટર નહોતો દવાખાના. સરકારને પૂરતા પ્રમાણમાં ડોક્ટરનો સ્ટાફ સીએચસી કે પીએચસી ન મૂકી શકે અને લોકોનો જીવ બચાવવા માટે કોઈ પણ ડોક્ટર દવા કરાવીને હાથો થઈને ઘરે તો આવ્યો હોય તો એવા લોકો અમે કાર્યવાહી ખરેખર ના કરવી જોઈએ. આરી મારી સરકારને ભલામણ.